નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ ચાર વિષય ગુજરાતી તો ગુજરાતીમાં ચેપ્ટર નંબર બે ચાંદો પાણીમાં કરોકટ ચેપ્ટર આપણે શીખીએ છીએ તો આજે આપણે જે કાવ્યો શીખી ગયા શીખી ગયા એના પરથી જે સરખા બોલાતા શબ્દો ગીતમાંથી શોધી અને લખો બરાબર તો અહીં તારા છે તો ઉદાહરણ તરીકે તારા જે છેલ્લો શબ્દ પ્રાસ બેસતો હોય ને એવા શબ્દો તમારે શોધવાના છે કે તારાનું ફુવારા છે ને રા બે નંબરમાં આંખો તો આંખોનું શું આવશે પાંખો બરાબર શબ્દ છે સરખો પ્રાસ બેસે છે ત્રણ નંબર ઝરણા ઝરણાનું હરણા પછી ચાર નંબર મોર તો કલસોર બરાબર છેલ્લો શબ્દ જે તમારો પ્રાસ આવતો હોય એવા શબ્દો તમારે કાવ્યોમાંથી એના જેવા સરખા શબ્દો શોધવાના છે બરાબર તો આવી રીતે તમારે ટેક્સ્ટબુકની અંદર અહીં લખવાનું છે આગળ ગીતમાં જેની સાથે વાત આવતી હોય તેમાં જ રંગ ભૂરો અહીં એક સરસ મજાનું ચિત્ર આપવામાં આવ્યું છે આપણે જે કાવ્ય શીખી ગયા શીખી ગયા ને નાચે તાતા થઈ ગયા એ કાવ્યમાં આપણે જે જે વસ્તુઓ આવી હોય જે જે ચિત્ર આવ્યા હોય તે ચિત્રમાં જ કલર કરવાનો છે અહીં એક સરસ મજાનો આપણે મેઘધનુષ્યના રંગ શીખી ગયા ને કે એ મેઘધનુષ્ય અહીં મેઘધનુષ્ય કેવા રંગનો હોય છે એનો અહીં તમારે સરસ મજાનો રંગ પૂરવાનો છે પછી અહીં કોયલ છે બરાબર તો અહીં સૂરજ છે બરાબર સૂરજ તો સૂરજ કેવો હોય તેનો અહીં કલર કરવાનો છે પછી વન બરાબર વન એટલે જંગલ અહીં બધા વૃક્ષો આપવામાં આવ્યા છે બરાબર એ વૃક્ષોને પણ તમારે સરસ મજાના ડ્રો કરીને પછી એમાં અંદર તમારે કલર કરવાનો છે પછી અહીં હરણું છે બરાબર આ હરણું છે પછી આ વાદળ છે અહીં વાદળની અંદર અહીં તમારે સરસ મજાનો કલર કરવાનો છે પછી અહીં પહાડ ડુંગર જે બતાવ્યા છે ને આને પણ તમારે કલર કરવાનો છે પછી અહીં મોર છે બરાબર અહીં મોરમાં પણ મોર કેવા રંગનો હોય છે તેના જેવો કલર કરવાનો છે પછી પતંગિયું બરાબર તમને જે પતંગિયું ગમતું હોય એ પતંગિયાનો કલર તમારે અહીં કરવાનો છે પછી આ જળ છે પાણી બરાબર વરસાદ પાણી અહીં તમારે કલર કરવાનો છે પછી અહીં ફૂલ આપવામાં આવ્યા છે બરાબર ફૂલ પછી આ નાના નાના બરાબર આ સરસ મજાનો અહીં તમારે કલર કરવાનો છે પછી આ વૃક્ષોની અંદર આકાશની અંદર મેઘ ધનુષ્યમાં પતંગિયાની અંદર તો અહીં ગીતમાં જે જે વસ્તુ આવી છે તેમાં અહીં તમારે પસંદગીનો કલર કરવાનો છે ઓકે આવું કોણ બોલે ચલો અહીં કેટલાક પ્રાણીઓના કેવી રીતે બોલે છે તેના અવાજના નામ અહીં આપવામાં આવ્યા છે તે તમારે અહીં ચોરસ બોક્સની અંદર લખવાનું છે કે હું ચી તો હું ચી કોણ બોલે ગધેડું પછી ચીંચી કોણ બોલે ચકલી ચૂંચું કોણ બોલે ઉંદર બે બે તો બકરી બોલે ઘૂં ઘૂં કોણ બોલે કબૂતર પછી હાઉ તો હાવહાવ કોણ બોલે કૂતરો બોલે બરાબર પછી હૂફ હૂફ તો હૂફ હૂપ કોણ બોલે વાંદુ ટેહું ટેહું તો મોર કલબલ 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 કાબર બોલે પછી મ્યાઉ મ્યાઉ તો બિલાડી બોલે તો તમારે અહીં ટેક્સ્ટબુકની અંદર કયું પ્રાણી કેવી રીતે બોલે છે તે આ ચોરસ બોક્સની અંદર સરસ અક્ષરે લખવાનું છે ઓકે તો આજે આપણે અહીં સુધી શીખીશું